नमस्कार विद्यार्थी मित्रों, तमारो मारी चैनल आरके स्टडी में स्वागत है। आज आप जोवा जई रह्या छे ऑप्टिक्स ना दाखला। हवे रकम में आपेलू है कि यंग ना डबल स्लिटना प्रयोग में एक बीजा थी 0.15 mm एटले दूर रहेली बे स्लिटो एटले बे स्लिटो वच्चे नो अंतर बे स्लिटो वच्चे नो अंतर एने आपणे शाना वडे दर्शावीए स्मोल डी बराबर केटलू छे 0.15 mm એટલે 0.15 × 10⁻³ મીટર કન્વર્ટ કર્યું મીટરમાં। હવે બે સ્લિટોને 450 નેનોમીટર તરંગ લંબાઈ એટલે તરંગ લંબાઈ એટલે કેટલી જ આપેલી છે લેમડા બરાબર 450 નેનોમીટર એટલે 450 × 10⁻૯ મીટર। સ્લિટથી 1 મીટર દૂર રહેલા પડદા પર બીજી સલાખા કયા અંતરે હશે? સ્લિટથી પડદા વચ્ચેનું અંતર સ્લિટથી પડદા વચ્ચેનું અંતર તો તેને આપણે દર્શાવીએ કેપિટલ ડી કેટલું છે 1 મીટર અને બીજી સલાખા કયા અંતરે હશે તો આપણને શું શોધવાનું છે બીજી સલાખા એટલે x2 એટલે n બરાબર 2। હવે આપણે જાણીએ કે એક્સ એનની સલાખા માટેનું સૂત્ર xn = n λd ના છેદમાં સ્મોલ ડી। તો હવે x2 આપેલું છે તો આના માટે n કેટલા છે 2, લેમડા કેટલા છે 450 × 10⁻૯ અને કેપિટલ ડી કેટલા છે 1, સ્મોલ ડી 0.15 × 10⁻³। 45 × 90, 90 × 1 = 0 એટલે 900 ના છેદમાં 0.15 × 10⁻³। હવે 10⁻³ ને ઉપર લઈ જઈશું એટલે 10⁻² કેટલા થાય -6। 900 ભાગ્યા 0.15 કરશો એટલે કેટલા આવશે 6000। હવે 6 × 10³ લખી શકાય × 10⁻⁶ એટલે 10⁻⁶માંથી 3 જાય તો કેટલા બચશે -3। હવે 6 × 10⁻³ એને મિલીમીટરમાં બી લખી શકાય 6 mm એટલે બીજી સલાખા 100 મિલીમીટર અંતરે હશે। હવે બીજો દાખલો, જેની તીવ્રતાનો ગુણોત્તર 81:1 હોય તેવા સુશોભન સ્રોતોથી વ્યતિકરણ સલાખાઓ મળે છે। સલાખા સિસ્ટમમાં મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર મેળવો। હવે આઈ મહત્તમ = a1 + a2² ને આઈ લઘુત્તમ ત્યારે a1 - a2² હવે આઈ મહત્તમ અને આઈ લઘુત્તમનો ગુણોત્તર માટે a1 + a2² ના છેદમાં a1 - a2² જેને આપણે સમીકરણ 1 આપેલું છે। હવે અહીં તીવ્રતાઓનો ગુણોત્તર I1 / I2 એટલે કે I1 / I2 બરાબર કેટલા છે 81:1 છે એટલે 81:1 લખી શકીએ તે જ a1² અને a2² થશે। હવે a1² બરાબર 81 તો a1 કેટલા થાય 9, a2² 1 તો a2 કેટલા 1। હવે a1 a2 બરાબર કેટલા થાય 9:9:1 એટલે કે 9 ના છેદમાં 1 તો a1ને સૂત્રન કરતાં બનાવ્યું તો 9 a2 એટલે a1ની કેટલી મૂલ્ય મળે 9 a2। હવે આ કિંમત સમીકરણ 1માં મૂકતા
તો શું મળે? ના એ વનની કેટલી કિંમત? 9a2 પ્લસ એ ટુ નો હોલ સ્ક્વેર ના છેદમાં 9a2 માઇનસ એ ટુ નો સ્ક્વેર. 9a2 પ્લસ એ ટુ એટલે 10a2 નો સ્ક્વેર ના છેદમાં 9a2 માઇનસ એ ટુ એટલે 8a2 નો સ્ક્વેર. એ ટુ કેન્સલ એટલે 10ના છેદમાં 8. આ બંને સ્ક્વેર છે એટલે હોલ સ્ક્વેર થશે. એટલે કેટલા? 10નો સ્ક્વેર એટલે 100. આ છેદમાં 8નો સ્ક્વેર એટલે 64. એટલે કેટલા? 25 ચોક 100. ના છેદમાં 16 ચોક 64. એટલે જવાબ આવશે 25 ના છેદમાં 16. 25 જેમ 16.